આગળ વધીશું નવા ચેપ્ટર દ્વારા ટેસ્ટ નું ફોર્મેટ પણ આજે જણાવી દીધું ટેસ્ટ કાલે નથી લેવાની ગુરુવારે નથી લેવાની પણ જ્યારે લેવાની થશે તો એના આગળ દેખશું તમને ટેકા મુકા બધું લોકોને દેવાનું આવશે ફોર્મેટ મેં આજે જણાવી દઈશ પણ જ્યારે લેવાની હશે ત્યારે તમને આગળ દિવસે કહેવાની કહેવામાં આવશે પહેલું છે આ માહિતી કોણે મેળવી છે અને ક્યાંથી મેળવી છે એ જો ખાસ જરૂરી છે ખંડી સંસ્થા દ્વારા કરેલ અહેવાલમાંથી મેળવેલી માહિતી ઓછી વિશ્વસનીય હોય છે કારણ કે તે પોતાના પૂર્વગ્રહ કે પક્ષપાતથી મેળવેલી માહિતી હોય છે હવે સૌથી પહેલા કોણ માહિતી છે આપણને ખબર છે આપણે પોતે તો મેળવતા નથી પ્રાથમિક માહિતીમાં સવાલ આવતો નથી કે આપણે શું શું સાવચેતી ધ્યાનમાં રાખવી જોઈએ પરંતુ કોણ માહિતીમાં એટલા માટે આવે છે કે આપણે મેળવેલી નથી પરંતુ કોઈ બીજા દ્વારા હવે આપણે જો કોઈ કામ બીજાને સોંપીએ છીએ અને એ વ્યક્તિ એ કામ કરે છે વ્યક્તિ પાસે પણ કામ કરાવતા કે છે આ એક્ઝામ્પલ એ શું નથી થતું પણ જસ્ટ એક એક્ઝામ્પલ આપું છું કે કામ કરાવતા કે છે તો એટલું વિશ્વસનીય તો નહીં જ હોય તો આપણે એ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ કે એ વ્યક્તિ જે માલ આપણે આપણા તરફથી કામ કર્યું છે સરખું કર્યું છે કે નહીં સેમ એ રીતે જ અહીંયા જોવું જરૂરી છે કે આપણે માહિતી મેળવીએ છીએ ગોળ માહિતીનો ઉપયોગ કરીએ છીએ તો શું એ વિશ્વસનીય છે કે નહીં એ જોવું જરૂરી છે પણ એના માટે પહેલી વસ્તુ શું જોવું છે કોણે મેળવી છે અને ક્યાંથી મેળવી છે હવે એ પણ જોવું ખાસ જરૂરી છે જો આમાં શું કીધું છે કે જો આપણે જે માહિતીનો ઉપયોગ કરીએ છીએ તે ખાનગી સંસ્થા દ્વારા મેળવાયેલી હશે તો એ ઓછી વિશ્વસનીય હશે કેમ કે ખાનગી સંસ્થા છે પોતાના પૂર્વગ્રહ અને પક્ષપાતથી મતલબ ન્યુટ્રલ થઈને માહિતી નહીં મેળવી હોય પરંતુ એના માઇન્ડ સેટ પ્રમાણે એના પક્ષપાત પ્રમાણે એને માહિતી મેળવી હશે સોનાનો ભાવ છે કે પેટ્રોલનો ભાવ છે કે કંઈ પણ આની
બેઠો હોય છે. મેં જેમ તમને ઉદાહરણ આપીને સમજાવ્યું કે આજે બધી જે વસ્તુ છે એમાં અત્યારના ટાઈમની જ અભ્યાસની જ માહિતી હોવી જોઈએ. ત્યારબાદ છે આ માહિતીનો ઉપયોગ કરતા પહેલા માહિતીનું કાર્યક્ષેત્ર શું છે અને કયા વિસ્તાર માટે એકત્રિત કરવામાં આવે છે એ જાણવું જરૂરી છે. હવે એ માહિતી છે કાર્યક્ષેત્ર અને એનો વિસ્તાર કયા વિસ્તારમાં એકત્રિત કરવામાં આવે છે એ જોવું જરૂરી છે. હવે મારે અંગ્રેજ વર્ગની સ્કૂલનો સર્વે કરવો છે કે એની અંદર કેટલા કેટલા સ્ટુડન્ટ્સ આવે છે, એમાં સ્ટુડન્ટ છે એનું એજ્યુકેશન લેવું લેવલ કેટલું છે, એની મેન્ટલ કેપેસિટી કેટલી છે, તો આ જાણવા માટે મેં અંગ્રેજ વર્ગનો સર્વે કર્યો છે. પણ મારી પાસે માહિતી જે છે એ ભરૂચની છે યા સુરતની છે તો એ માહિતીનો કોઈ ઉપયોગ નથી, કારણ કે એ મારે જે વિસ્તારમાં જોઈએ છે એ વિસ્તારમાં નથી. ટૂંકમાં એ માહિતીનું કાર્યક્ષેત્ર કયું કયું છે એ જોવું જરૂરી છે. એ કાર્યક્ષેત્ર કદાચ ભાવનગરનું હશે તો આપણા માટે કંઈ કામનું નથી, કારણ કે આપણે જે જોઈએ છે માનવને એ અંકલેશ્વરની જોઈતી હતી. ઓકે, તો પહેલા માહિતીનું કાર્યક્ષેત્ર જાણવું અને તે કયા વિસ્તાર માટે એકત્રિત કરવામાં આવે છે એ જાણવું ખૂબ જ જરૂરી છે. લખવું તો જરૂરી છે જ, પરંતુ એની સાથે સાથે તમારે ક્વેશ્ચન પેપર